હું અત્યારે હાલની અંદર 3 વાદાનો માંડવી ટ્રેક્ટર લઈને આવ્યા છે. અત્યારે ખેડૂતોને એક પણ માંડવી 20 થી 25 જણા લેવાના છે, તો 80 થી 90 જણા આવેલા છે. તો મામલતદારને નમ્ર અપીલ છે કે આ ખેડૂતો અત્યારે ક્યાં જાય અને આ ભાડાના ટ્રેક્ટરો હોય અને જગ્યાઓ આપતા નથી, તો જગ્યા વધારે અને તાપ વધારે તેવી નમ્ર અપીલ છે. હાલ અમે બગસરા માર્કેટ યાર્ડની અંદર છીએ, ત્યાં જગ્યાનો મોટામાં મોટો અભાવ છે, તો મોટી જગ્યાઓ ફાળવે તેવી મામલતદારને નમ્ર અપીલ છે. અહીંયા બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી મગફળીની ખરીદીમાં અમારું ટ્રેક્ટર ભરીને રાતના 3 વાગ્યાથી આવ્યો છું. અહીંયા એમ કહેવા આવે છે કે આજથી અત્યારથી હવે આજે આ ખેડૂતોનો વારો લેવામાં નહીં આવે તો કોઈ ખેડૂતો 50% થી વધારે ખેડૂતો ભાડે વાહન લેવા છે, 25% જેવા ઘરના વાહનો છે, 25% કોઈ સંબંધીના માગીને લેવા હોય તો એ લોકો ગઈકાલ સાંજના અહીંયા યાર્ડ ખાતે હેરાન થાય છે. અને અત્યારે જો યાર્ડ તરફથી કે ખરીદી કરવાવાળાથી એવો જવાબ આપવામાં આવતો હોય કે અહીંયા આવેલા ટ્રેક્ટર પરત મોકલી દેવામાં આવશે, તો અત્યાર સુધી આ ખેડૂતો દુઃખી થયા છે અને 3-3 દિવસથી ખાધા પીધા વગર જો હેરાન થતા હોય અને અહીંયા ભરેલા વાહનો આવી અને પરત જવામાં આવે તો એ ખેડૂતની દશા શું થાય. જેથી કરીને મામલતદાર સાહેબને શ્રીને હું વિનંતી કરું છું કે અહીંયા યાર્ડ ઉપર સ્થળ ઉપર આવી અને અહીંયા જે ભરેલા ટ્રેક્ટરો છે એનો તાત્કાલિક ખાલી કરાવી અને ખેડૂતોને આ દુઃખમાંથી છૂટા કરે એવી મારી નમ્ર વિનંતી છે. હવે આજની તારીખમાં મને અહીંયા એવા સમાચાર મળ્યા કે જાજા ખેડૂતો ભેગા થયેલા છે. આજે એકચ્યુઅલી એવું છે કે શનિવાર, હરેક શનિવાર છે એ આખા અઠવાડિયામાં જે ખેડૂતોનો માલ રહી ગયો હોય લેવાનો કે ના આવી શક્યા હોય એમનો માલ લેવાનો શનિવારે વારો રાખવામાં આવ્યો છે. શનિવાર એના માટે ફાળવવામાં આવ્યો. અત્યાર લગીનના આગલા 3-4 શનિવારથી ખેડૂતોની સંખ્યા બેકલોગ કાઢવામાં બહુ ઓછી આવતી હતી, પણ કોઈ બી કારણોસર આજના શનિવારે ખૂબ જ ઝાઝા પ્રમાણમાં અહીંયા 80 ઉપર ટ્રેક્ટરો ખેડૂતો આવી ગયા છે એમના વાહન, જેના કારણે થોડીક અવ્યવસ્થા ઊભી થઈ. એના નિરાકરણ માટે અત્યારે આપણે એમને રજિસ્ટરમાં નામ નથી. આજની તારીખમાં જેટલા ખેડૂતોના વારા લેવાશે એમના વારા લઈ લેવામાં આવશે. પછી 10-10 ખેડૂત કરી અને મંગળ બુધવારથી ચાલુ કરી અને આવતા શનિવાર સુધીમાં આજે જે આવેલા છે ખેડૂતો એ બધાનો વારો લઈ લેવાનો. તો એવું કહે છે કે ભાડાના વાહનો જે લઈને આવેલા છે અહીંયા, પણ અહીંયા મારી આગળ જગ્યાનો થોડો અભાવ હોવાના કારણે આજે 80 ખેડૂતોનો માલ લેવાનો શક્ય નથી. હવે એ લોકોને જે માંગણી હોય પણ એ શક્ય નથી કે સરકાર શ્રી એમને ભાડું જે હોય એમને લેવા હોય એમનું આપી શકે. હવે એના માટે તો કોઈ એવી કોઈ જોગવાઈ નથી કે જે એમને ભાડું માથે પડ્યો હોય અહીંયા લેવાનું એ ટકી શકે. સર, ઓકે સર.